હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ગરમા ગરમ ડુંગળીના ભજીયા. અને તેને બનાવવા તો એકદમ સહેલા છે, તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું. તો સૌથી પહેલાં આપણે આ રીતે એક ડુંગળી લઈ લેશું અને ડુંગળીની આપણે છાલ ઉતારી લેશું. ત્યાર પછી હવે આપણે તેને આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરીને તેને સ્લાઇસમાં કટ કરી લેશું. આ રીતે આપણે બધી ડુંગળીને કટ કરી લેશું. પછી આપણે એક બાઉલ લઈ લેશું અને બાઉલમાં આપણે ડુંગળીની સ્લાઇસ એડ કરી દેશું. હવે આપણે તેમાં તીખાશ માટે એક લીલી મરચી એડ કરીશું. ત્યાર પછી પહેલાં આપણે 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલો કોર્નફ્લાર એડ કરીશું. તો હવે આપણે તેમાં મસાલા કરી લેશું. મસાલામાં મેં અહીંયા હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને થોડી હિંગ એડ કરી છે. ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું ધાણા જીરું પાવડર એડ કર્યો છે. હવે આપણે તેમાં ખટાશ માટે આંબલીનું પાણી એડ કરીશું. ત્યાર પછી એ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. પહેલાં આપણે તેને પાણી વગર મિક્સ કરવાનું છે, ત્યાર પછી આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેને મિક્સ કરી લેશું. જો આ રીતે તમને લોટની જરૂર લાગે તો તમે તેમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરી શકો. આપણે તેનું આ રીતે ઓછા લોટવાળું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે. તો હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ આપણે એક ડુંગળીની સ્લાઇસ એડ કરીને ચેક કરી લેશું. આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડું થોડું બેટર નાખીને ભજીયા બનાવી લેશું. ભજીયા તળતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની છે અને આ રીતે ફેરવી ફેરવીને આપણે તેને શેકી લેવાના છે. આ રીતે ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું. એવી જ રીતે આપણે બધા જ ભજીયા તળી લેશું. આ રીતે મેંદો યા તો કોર્નફ્લોર એડ કરવાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બને છે, તો તમે પણ જરૂરથી નાખજો. તો તૈયાર છે વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ગરમા ગરમ ડુંગળીના ભજીયા. તમે જોયું ને એને બનાવવા કેટલા સહેલા છે, તો આ વરસાદની સિઝનમાં તમે પણ એક વખત જરૂરથી બનાવજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.